हेलो एवरीवन, गुड मॉर्निंग। मजा में बदा ऑल सेट। ओके, चलो करिए आज का टॉपिक। फाइन, आज आप बात करवा जी रहे हैं एक्सप्रेसिंग मैनर। शुरुआत में आप बात करिए छे एक्सप्रेसिंग मैनर। एक्सप्रेसिंग मैनर के फंक्शन नो अर्थ है छे क्रिया करवानी रीत सूचवी। कोई पण वाक्य में थती क्रिया नी रीत दर्शावा, रीत सूचववा। एनो क्लूज छे एक अने मात्र एक एस। हवे एस तमने डेन्जरस लागतो हशे कारण के घणी बधी रचनाओमां घणा बधा फंक्शन की अंदर एस नो प्रयोग थाय छे। अहींया पण एस नो प्रयोग थाय छे। एक ज ओळखवा माटेनो क्लू छे, फंक्शन ओळखवा माटेनो एक्सप्रेसिंग मैनरमां फक्त एस वपराय छे। एस क्यां वपराय छे? बे वाक्યોની બરાબર વચ્ચે વપરાય છે। કેવી રીતે જોઈ લઈએ। મેં તમને એક ટોપિક શીખવાડ્યા, પછી બીજો ત્રીજો એમ બે ત્રણ ટોપિક શીખવાડ્યા, પછી હું એ ત્રણે ટોપિકને ભેગા કરી અને તમને એક એક્સરસાઇઝ આપું છું। તો એ એક્સરસાઇઝ આપીને હું તમને એવું કહીશ કે યુ કેન ડુ ધીસ એક્સરસાઇઝ। તમે આ એક્સરસાઇઝ કેવી રીતે કરો છો? એઝ આઈ ટોટ યુ, જે રીતે મેં તમને શીખવાડ્યું છે તે રીતે। અથવા હું એ પણ કહી શકું કે ડુ ધીઝ સમ, આ દાખલો તમે ગણો એઝ ઇટ ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ। એઝ ઇટ ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ ઓર એઝ આઈ હેવ ગિવન યુ ઇન ધ એક્ઝામ્પલ। એઝ નો પ્રયોગ મેં કેવી રીતે કર્યો? તમે આ કામ કરો કેવી રીતે કરો એ દર્શાવવા માટે। ગોટ ઇટ? ઓકે, એક બીજો એક્ઝામ્પલ The actor played his role. અભિનેતાએ પોતાનો રોલ ભજવ્યો। કેવી રીતે ભજવ્યો? તો ભાઈ એઝ હિઝ ડાયરેક્ટર સજેસ્ટેડ। એને કેવી રીતે એ પાત્ર ભજવ્યું? જે રીતે એના ડાયરેક્ટરે એને સૂચન કર્યું તે પ્રમાણે। તો જુઓ છો તમે, એઝ આઈ ટોટ યુ અને એઝ હિઝ ડાયરેક્ટર સજેસ્ટેડ, એની અંદર એક્સપ્રેસિવ મેનર નામના ફંક્શનનો પ્રયોગ થયો છે। એઝ ને કન્જંક્શન તરીકે વાપર્યું છે। એઝ પછી એક નવું જ વાક્ય શરૂ થાય છે, એ નવા વાક્યનો કરતા પણ બીજો છે, જેમ કે અહીંયા આઈ છે અને અહીંયા હિઝ ડાયરેક્ટર છે। આ બંને રચનાઓની અંદર પાછળના વાક્યનું ક્રિયાપદ જુદું છે, જેમ કે અહીંયા પર આગળ છે ડુ, પાછળ ટોટ, અહીંયા ક્રિયાપદ છે પ્લેડ અને અહીંયા સજેસ્ટેડ। પણ કેટલીક વાર એવું પણ થાય કે આગલા વાક્યમાં જે ક્રિયાપદ હોય એ જ પાછલા વાક્યમાં હોય, એ કેવી રીતે? તો અહીંયા જોઈએ, માર બ્રધર ડાન્સિસ, મારા ભાઈ એવી રીતે નૃત્ય કરે છે। કેવી રીતે નૃત્ય કરે છે? તો કહે છે એઝ અ પ્રોફેશનલ ડાન્સર ડઝ, જે રીતે એક વ્યાવસાયિક નૃત્યકાર નૃત્ય કરે છે, જે રીતે મારો ભાઈ પણ નૃત્ય કરે છે। તો અહીંયા તમે જુઓ છો કે ડાન્સિસ ની જગ્યા પર અહીંયા ખ્યાલ છે ને? શું લખ્યું? માય સિસ્ટર સિંગ્સ ઓલ્ડ સોંગ્સ,
મારી બહેન જૂના ગીતો ગાય છે. કેવી રીતે ગાય છે? કે જે રીતે શમશાન બેગમ ગાતા હતા. શી ઇઝ નોટ અલાઈવ નાઉ. અત્યારે જીવતા નથી. તમારે એમના પર ભૂતકાળ વાપરવો પડે. તો અહીંયા પણ ડીડ વાપરે છે. હું ડીડ પણ વાપરી શકું અને સેન્ટ પણ વાપરી શકું. ક્યારે? જ્યારે મારું આગલા વાક્યનું ક્રિયાપદ જ હું પાછળ મૂકવાનું છું. ક્લિયર? ઓકે, હવે એનાથી એક ડગલું આગળ વધીએ જેમાં આપણે ઉપયોગ કરીશું ફંક્શન, શીખીશું એક્સપ્રેસિંગ સપોઝિશન. હવે આ એક્સપ્રેસિંગ સપોઝિશનમાં સપોઝિશનનો અર્થ શું થાય? તમને બધાને ખબર છે સપોઝિશન એટલે શું? શું? ધારણા. બરાબર છે. તમે ઘણી વાર કહેતા હોય છે સપોઝ, ધારી લો. તો વાક્યમાં થતી ક્રિયા વિશે ધારણા કરવી હોય ત્યારે સપોઝિશન પ્રયોગ થાય. અને સપોઝિશન માટે જે શબ્દ પ્રયોગ આવે છે એ છે કાં તો એઝ ઇફ અથવા તો એઝ ધો. એઝ ઇફ અથવા એઝ ધો એ એક્સપ્રેસિંગ સપોઝિશનમાં વપરાતા ક્લુ વર્ડ્સ છે જેનો અર્થ થાય છે જાણે કે. કારણ કે તમે એમાં શું કરો છો? ધારણ. શું કરો છો? કલ્પના. જે વસ્તુ હકીકતમાં નથી એની તમે કલ્પના કરો છો એટલે એઝ ઇફ નો અર્થ થાય છે જાણે કે. હવે આ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. આપણે અહીંયા પર લખ્યું આ નીચે જે વાક્ય લખ્યું છે એના ઉપર લખ્યું કે ભાઈ ધ એક્ટર પ્લેડ હિઝ રોલ, અથવા આપણે એવું કહીએ કે ભાઈ એક છોકરાને અભિનય આપ્યો. એક વિદ્યાર્થી હતો અને એન્યુઅલ ફંક્શનની અંદર એક બેગરનો રોલ કરવાનો, એટલે કે એક ભિખારીનો રોલ કરવાનો, કે તારે બેગર બનવાનો છે. અને પછી એને બહુ જ સરસ અભિનય કર્યો. તો ઓડિયન્સની અંદર બેઠેલા બધા વ્યક્તિઓ તરફ કહેશે ને કે ભાઈ છોકરાએ તો એવી રીતે અભિનય કર્યો કે જાણે કે સાચો ભિખારી. કોઈ છોકરી હોય અને એક રાણી તરીકે અભિનય કરવાનો કહે છે, ક્વીન તરીકે, અને છોકરી બહુ સરસ અભિનય કરે, તો તમે ઓડિયન્સમાં બેઠેલા આપણે બધા તરત કહીએ કે ભાઈ છોકરી તો એવી રીતે વર્તી કે જાણે કે સાચી રાણી. હમણાં ટીચર્સ ડે કર્યો તો ટીચર્સ ડે ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ટીચર બનીને આવતા હોય છે. તો કોઈ વિદ્યાર્થી બહુ જ સરસ શીખવાડે તો તરત બધા કહે કે ભાઈ એને એવી રીતે ભણાવે કે જે રીતે સાચા શિક્ષક ભણાવે છે, એક્સપ્રેસિવ મેનર થયો. પણ એના માટે આપણે એવું કહીએ જાણે કેવી રીતે ભણાવ્યું કે જાણે સાચા શિક્ષક હોય, તો એક્સપ્રેસિવ સપોઝિશન થઈ ગયું. તો ધ બોય એક્ટિવ એઝ અ રિયલ બેગર એક્સ અથવા તો એઝ અ રિયલ બેગર ડોઝ. તો આ શું થયું? એક્સપ્રેસિંગ મેન. પણ એના માટે હું આવું લખું કે એઝ ઇફ હી વોર અ રિયલ બેગર. શું થઈ ગયું? આ એક્સપ્રેસિંગ સપોઝિશન. કેવી રીતે થઈ ગયું? પ્રયોગ કરો એઝ ઇફ. અને તમે જો નોટિસ કર્યું હોય તો અહીંયા તમે ડબલ્યુ ઈ આર ઈ વર્ડ, કારણ કે એઝ ઇફ વાળી રચનામાં અથવા એઝ ઇફ વાળી રચનામાં, એઝ ઇફ પછીના વાક્યમાં તમારો કરતા હી હોય, શી હોય, ઇટ હોય, આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, કોઈ પણ કરતા હોય તમારું ક્રિયાપદ વર્ડ આવશે. એટલા માટે કે ત્યાં નથી છે એવી વાત નથી, હતા કે હતી એવી વાત અહીંયા વાત છે હોય, જાણે કે હોય, હકીકતમાં છે નહીં. ક્લિયર? એક બીજું વાક્ય જોઈએ. માય ફ્રેન્ડ પ્લેસ ક્રિકેટ. તમારો કોઈ મિત્ર છે, સરસ મજાનું ક્રિકેટ રમે છે. તો માય ફ્રેન્ડ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વોર સચિન. તો તમે તમારા મિત્રની સચિન હોવાની શું કરી છે? કલ્પના કરી છે. તો તમે પ્રયોગ શેનો કર્યો? એઝ ઇફનો પ્રયોગ કર્યો. અને એઝ ઇફ પછી તમે જોઈ શકો છો કે તમે વર્ડ કેવું છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ.
My brother dances as a professional dancer, thus he dances. તો આ થઈ ગઈ તમારી રચના કઈ expressive manner. પણ જો હું એના બદલે આમ લખી દઉં કે as if he were a professional dancer, બોલો આ શું થઈ ગયું? expressive supposition. મેં શેનો પ્રયોગ કર્યો? as if પછી આગળ word. હું અહીંયા as if ના બદલે as નો પણ લખી શકું છું. એવી જ રીતે અહીંયા આગળ the boy at eight. આ મેનર છે કારણ કે એમાં એઝ નો પ્રયોગ થયો છે. પણ હું એના બદલે હું લખી નાખું કે એઝ ઇફ હી વર અ રિયલ કિંગ. તો આ કઈ રચના થઈ ગઈ? સપોઝિશન. એવી જ રીતે માય સિસ્ટર સિંગ્સ ઓલ્ડ સોંગ્સ. હવે હું અહીંયા લખી દઉં છું કે જે રીતે શમશાન બેગમ ગાતા કઈ રીતે નહીં. As though she were Shamshad Begum. બોલો ખ્યાલ આવ્યો બધા? તો મેનર ની અંદર એઝ નો પ્રયોગ થાય છે, સપોઝિશનમાં એઝ ઇફ અથવા એઝ ધો નો પ્રયોગ થાય છે. મેનર ની અંદર ક્રિયા કરવાની રીત દર્શાવે છે, સપોઝિશન ની અંદર કોઈ ક્રિયા થવાની અથવા કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ હોવાની શું દર્શાવે છે? ધારણા. એઝ ઇફ અથવા એઝ ધો પછી રચનામાં હંમેશા ડબલ્યુ ઈ આર ઈ વર્ડનો પ્રયોગ થાય છે. ક્લિયર છે બિલકુલ? આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. અને ફરી પાછા બે સેશન પછી રિવાઇઝન માટે રિવિઝનમાં લઈશું. ત્યાં સુધી અને ક્લૂઝ પ્રમાણે યાદ રાખતા શીખી લેજો. અને જ્યારે જ્યારે તમારી ટેક્સ્ટબુકની અંદર ક્યાંય પણ આવા વાક્યો આવે તો એ વખતે ફંક્શન કરી પાછું યાદ કરી લેજો. રાઈટ? સી યુ ધેન. બાય બાય.